ત્યારથી ભાઈઓ અને બહેનો ત્રણ પ્રશ્નના સામાજિક વિજ્ઞાનની અંદર તમે પ્રકરણ 17 માં બેરોજગારી એને અટકાવવાના ઉપાયો અને બેરોજગારીના કારણો વિશે થોડી છેલ્લે આપણે ચર્ચા કરી હતી ત્યાર પછી 3-10 સામાજિક વિજ્ઞાનના પાઠ 10 માં આપણે ભારતની કૃષિ વિશે થોડી ચર્ચા કરવાની થશે તો સૌથી પહેલી બાબત કૃષિ એટલે શું તો સામાન્ય રીતે કૃષિ એટલે ખેતી આપણે જે ખેતીવાડી શબ્દ વાપરીએ છીએ એની માટે કૃષિ શબ્દ વપરાયેલો છે તો પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે ભારતના 64-60% લોકો આ કૃષિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર જો ગણવા જાવ તો ખેતી છે મતલબ કૃષિ છે એટલે આપણે કહી શકીએ કે ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં એ જોડાયેલા છે ભારતના લોકોનો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ અને કાચા માલ તરીકે એક પૂરક પ્રવૃત્તિ તરીકે એ ખેતી ભારતનું મહત્વનું સંસાધન ગણવામાં આવે છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો રહેલો છે નિકાસમાં પણ ખેતી પાકો અને ખેતી પેદાશોના લગભગ 18% જેટલો હિસ્સો જોવા મળે છે તો એમ કહેવાય કે ભારતની કૃષિ પેદાશોની વિદેશમાં નિકાસ કરી અને પ્રદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવામાં એક ખેતી મહત્વનું માધ્યમ અથવા અર્થવ્યવસ્થાને ઉભું રાખતું એક મહત્વનું માધ્યમ એ ખેતી છે તો ભારતની આ ખેતી પરાપર્વતથી ચાલી આવે છે અને ભારતના 60% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે એટલે ભારતની એક કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં ફળદ્રુપ મેદાનો છે બારે માસ લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે સિંચાઈ અને કુશળ અને મહેનતુ ખેડૂતો છે ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં 2 કે વધુ પાકનું વાવેતર એટલે કે 2 થી વધારે પાક અલગ અલગ ઋતુમાં લઈ શકાય તેવી કુદરતી ભૌગોલિક અનુકૂળતાઓ આપણને પૂરી પાડી છે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી આ કારણ છે કે ભારતની અંદર 60% લોકો કૃષિ પ્રવૃત્તિમાં રોકાયેલા છે તેમ છતાં ખેતીની અંદર યોગ્ય વિકાસ થઈ શક્યો નથી તો એનું કારણ શું તો એમ કહેવાય કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ છે સિંચાઈની અપૂરતી સગવડતાઓ છે અનિયમિત અને અનિશ્ચિત વરસાદનું પ્રમાણ જોવા મળે છે વધારે વસ્તી ભારતમાં જોવા મળે છે કુટુંબોના કદ મોટા છે અને એની સામે ખેતરોના કદ નાના થયા છે પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ છે મતલબ એ છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી એ ગરીબ ખેડૂત માટે પોસાય તેમ નથી રાસાયણિક ખાતરો સુધારેલા બિયારણો અને આધુનિક યંત્રોના અભાવને કારણે હેક્ટર દીઠ ખેતીની અંદર ઉત્પાદન ઓછું જોવા મળે છે અને માટે જ આપણે કહી શકીએ કે ભારતની દુનિયાના દેશો કરતા કૃષિ એ આધુનિક યુગની અંદર પછાત જોવા મળે છે બીજું ખેતીની અંદર વૈજ્ઞાનિક ઢબના અભાવને કારણે ભારતમાં શિક્ષિત વર્ગનું પ્રમાણ ઓછું હોવાને કારણે વૈજ્ઞાનિક સંશોધનો ઓછા થતા હોવાને કારણે આજે ખેત ઉત્પાદકતામાં જોઈએ તેટલો વધારો થયો નથી માટે આપણે કહી શકીએ કે પશ્ચિમના દેશો કરતા ભારતની ખેતી ખૂબ પછાત છે 60% લોકો ખેતી પ્રવૃત્તિમાં જોડાયેલા હોવા છતાં ભારતમાં કૃષિ ઉત્પાદકતાનું પ્રમાણ ખૂબ નીચું જોવા મળે છે એટલે કુટુંબના કદ મોટા છે વસ્તી વધારે છે ખેતરોના કદ નાના છે હાઇબ્રિડ બિયારણો અને જંતુનાશક દવાનો ખૂબ ઓછો ઉપયોગ કરી રહ્યા છે વૈજ્ઞાનિક ઢબની ખેતીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે આવા બધા કારણોને કારણે ભારતમાં ખેતી પછાત જોવા મળે છે તો દિવસે દિવસે આપણે
एम विचारी कि भारत में खेती में उत्तरोत्तर प्रगति थी रही है, नवा नवा वैज्ञानिक संशोधनों उपयोग करता थे, हाइब्रिड बियारणों उपयोग वधो छे अने आजे भारत की अंदर धीरे धीरे उत्पादकता वधी रही है एम आपणे कही शकीए। तो आम भारत की खेती पछात वैज्ञानिक ढबे आज आगे वधी रहेलो आ भारत देश आज खेती उत्पादकता क्षेत्र थोड़ी हरियाली क्रांति कारण आज आप उत्पादन वधारी शक्या। हवे त्यार पछी एम कहवाय कि भारत की अंदर खेती पछात होवा माटेना कारणों विषे आपणे चर्चा करी। हवे त्यार पछीनो जे मुद्दो आवे छे ते कृषिना प्रकार। मित्रों आ पाठ तमारा परीक्षानी माटे खूब महत्वनो छे के सौथी वधारे वधारे मार्क्सनुं प्रमाण आ पाठमां होय छे अने एमां पहेलो प्रश्न जे तमारो थाय छे ए कृषिना प्रकारो जणावो। हवे सौथी पहेला तो आपणने कृषिना प्रकारोना छ नाम आवडता होय तेना जे छे छ मुद्दाओ मैं लिख्या छे ए छे छ मुद्दा आपणने मौखिक मोढे गमे त्यारे पूछे तो याद होय। तो एमां जीवन निर्वाह खेती, सूकी खेती, आद्र खेती, स्थानांतरित खेती, बागायती खेती, सघन खेती आवा एना छ विभागो होय। दरेक विभागो वाइज थोड़ी थोड़ी चर्चाओ आपणे करता जईशुं अने एनी व्याख्याना स्वरूपमां आपणे जोता जईशुं। तो सौथी पहेली जीवन निर्वाह खेती। आजादी पछी आयोजन पद्धति अनेक खेती विषयक योजनाओ नो अमल लावामां आव्यो छे। भारत में खेडूत ने आर्थिक रीते आज प्रमाण में खूब नबळी छे अने खेती विकास योजनाओनो खास करीने विकास बहु ओछो थयो छे। नाना कदना क्षेत्रों में महंगा बियारणों, खातर अने जंतुनाशक दवाओनो खूब ओछो उपयोग थाय छे अने परिणाम स्वरूप एम कहवाय कि अनाज उत्पादन पोताना परिवार ना उपयोग जेटलू थई शके छे तेना कुटुंबना भरण पोषण माटे ज वपराय जाय छे तेवी जीवन निर्वाह खेती अथवा आत्मनिर्वाह खेती तरीके एने करवामां आवे छे। तो जीवन निर्वाह खेती एटले शुं तो के मात्र ने मात्र पोताना कुटुंबना भरण पोषण पूरतुं ज खेती में जे उत्पादन थई रह्युं छे तेवा प्रकारनी खेती ने जीवन निर्वाह खेती अथवा आत्मनिर्वाह खेती तरीके ओळखवामां आवे छे। आजे पण मोटा भागना विस्तारों में जीवन निर्वाह थई शके तेवी खेतीनुं कामकाज चाली रह्युं छे। त्यार पछी सूकी खेती। सूकी खेती एटले शुं तो वरसाद ओछो पड़े छे, सिंचाईनी ज्यां अपूरती सगवड़ताओ छे अने मात्र वरसाद पर आधारित होय तेवा विस्तारोमां मात्र जमीन में संग्रहेला भेजना आधारे अथवा तो नानी मोटी सिंचाई योजना द्वारा कूवा छे, दार छे, कोई सामान्य नहेरो द्वारा जे खेती करवामां आवे छे अने वर्षनी अंदर एकादो पाक लई शकाय छे एटले आवी खेतीने सूकी खेती कहेवामां आवे छे। टूंकमां आपणे कहेवुं तो कही शकाय के वरसाद आधारित खेती ने सूकी खेती तरीके ओळखवामां आवे छे। बीजो गुजरातना भाल प्रदेशमां चोमासुं पूरुं थया बाद भेजवाळे जमीनमां आ प्रकारनी घऊं अने चणाना पाक लेवामां आवता होय छे के चोमासामां वरसाद पड़े पछी जमीनमां पाणी सुकाई जाय अने जमीननी अंदर जे संગ્રહાયેલો ભેજ છે એની અંદર ચણા અને ઘઉંની ખેતી કરી અને ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે તો આવી ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્યાર પછી આદ્ર ખેતી। આદ્ર ખેતી એટલે શું? તો કે આદ્ર એટલે ભીનું, ભીનું એવો આપણે અર્થ કરી શકીએ। તો ભારતની અંદર જ્યાં વરસાદનું પણ વધુ છે, સિંચાઈની સગવડતા પણ વધારે છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી અથવા ભીની ખેતી કરવામાં આવે છે અને વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે ત્યાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે। તો આદ્ર એટલે ભીની અથવા ભીનું અથવા ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં વરસાદ પણ સારા પ્રમાણમાં હોય, સિંચાઈની સગવડતા વધેલી હોય, સિંચાઈના માધ્યમો દ્વારા ખેતીની અંદર પાણી પૂરું પાડવામાં આવે, એક કરતા વધારે પાક લઈ શકાય તેવા પ્રકારની ખેતીને આદ્ર ખેતી અથવા ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી સ્થળાંતરિત ખેતી। હવે સ્થળાંતરિત ખેતી તમે નવમા ધોરણમાં પણ થોડુંક એના વિશે સાંભળ્યું કે એક સ્થળેથી બીજા સ્થળે જવું એને સ્થળાંતર કહેવાય। તો મોટાભાગે અહીંયા એવું જોવા મળે છે કે જંગલોના વૃક્ષો કાપી નાખી ત્યાં ખેતી કરવામાં આવે
અને એ ખેતીની અંદર જ્યાં સુધી ફળદ્રુપતા ઓછી ન થાય ત્યાં સુધી ખેતી કરવામાં આવતી હોય છે. પછી ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યાર પછી બીજી વાર બીજી જગ્યાએ વૃક્ષો કાપી અને પાછી ખેતી કરવામાં આવે તેવા પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે, બે ત્રણ વર્ષ ખેતી કરે અને જમીનની ફળદ્રુપતા ઘટતા ફરી પાછા એ જગ્યા છોડી દે અને બીજી જગ્યાએ પાછી આ રીતે ખેતી કરવામાં આવતી હોય છે, તો આવા પ્રકારની ખેતીને ઝૂમ ખેતી પદ્ધતિ અથવા સ્થળાંતરિત ખેતી પદ્ધતિ તરીકે ઓળખાવાય છે. ત્યાર પછી બાગાયત. હવે મોટાભાગે એમ કહેવાય કે રોકડિયા પાકોને જેમાં આ ખેતી અંદર મહત્વ આપવામાં આવતું હોય છે, જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક આવા બધા ફળોની ખેતી કરવામાં જ્યાં આવતી હોય છે તેને બાગાયતી ખેતી અથવા બાગાયતી પાક તરીકે ગણવામાં આવે છે. તો આ એક ખાસ પ્રકારની ખેતી છે જેમાં મોટાભાગે રોકડિયા પાકો ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે, પણ ખેતીમાં વધુમાં વધુ મૂડીરોકાણ માંગી જાય છે. અને એકવાર આ વિવિધ પ્રકારના ફળ પ્રજાતિની વાડીઓનું નિર્માણ કર્યા પછી લાંબા સમય સુધી તેનું ઉત્પાદન મળતું હોય છે અને તેમાં મોટાભાગે રોકાણ વધારે કરવું પડે છે, કુશળતા એમાં દાખવવી પડે છે, વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી પડે છે, ખાતર, સિંચાઈ અને સંગ્રહણ અને પરિવહનની જો પર્યાપ્ત સુવિધાઓ હોય તો આ બાગાયતી ખેતીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે છે. મતલબ આ ખેતીમાં શરૂઆતમાં ખર્ચો વધારે રહે છે, પછી એ લાંબા સમય સુધી એમાંથી ઉત્પાદન મળતું રહે છે અને રોકડિયા પાકોને તેમાં મહત્વ આપવામાં આવે છે. મોટાભાગે ફળ ફળાદિની ખેતી આધારિત જે ખેતી કરવામાં આવતી હોય છે એને બાગાયતી ખેતી તરીકે ઓળખાવી શકાય છે. ત્યાર પછી બાગાયતી ખેતી પછી સઘન ખેતી. હવે મિત્રો, સઘન ખેતીની અંદર જ્યાં આગળ સિંચાઈની સુવિધા વધી છે, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે અને જ્યાં ખેતીમાં યાંત્રિકરણની પ્રક્રિયાનું પ્રમાણ વધારે થયું છે તેવા વિસ્તારોની અંદર આ સઘન ખેતી કરવામાં આવતી હોય છે. મોટાભાગે આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે અને હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ વધારો થયેલો જોવા મળે છે. આ પ્રકારની ખેતી હેઠળના વાવેતર વિસ્તારો સતત વધતો જાય છે. ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. સઘન ખેતીની અંદર શરૂઆતથી માંડી અંત સુધી એમાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને સિંચાઈની પૂરતી સગવડતાઓને ધ્યાનમાં રાખી અને રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ રોકડિયા પાકોના વાવેતરની અંદર મોટાભાગે નફાને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે અને નફાને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાને કારણે તેને વ્યાપારી ખેતી પણ ગણવામાં આવે છે. તો ટૂંકમાં આવી ટૂંકી ટૂંકી બાબતો ધ્યાનમાં રાખી અને આ 6-6 પ્રકારો જો તમે ધ્યાનમાં રાખશો તો તમારો 4 માર્કનો પ્રશ્ન છે, 3 માર્કનો પ્રશ્ન છે, 2 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે, માત્ર મુદ્દાઓને ધ્યાનમાં રાખી તો થોડી એની વ્યાખ્યાઓ પર ધ્યાન આપી અને એને યાદ રાખવા માટે પ્રયત્ન કરું. આ એક પહેલો પ્રશ્ન બન્યો. ત્યાર પછી બીજો પ્રશ્ન કૃષિ પદ્ધતિ. જો મોટાભાગે વિદ્યાર્થીઓ માર્ક આવી જાય છે કે ઘણીવાર કૃષિ પદ્ધતિઓ પૂછી હોય એમાં કૃષિ પ્રકારો લખી નાખે, કૃષિ પ્રકારો પૂછ્યા હોય તો કૃષિ પદ્ધતિઓ લખી નાખે, તો આ બંને જુદું પડે છે. તો કૃષિ પદ્ધતિઓની અંદર સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી એવા ત્રણ વિભાગમાં એને વહેંચવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે સજીવ ખેતી એટલે શું? તો કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે તેનાથી રસાયણનું નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોની રાસાયણિક અને જંતુનાશકોની હાજરી લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ રહી છે. પર્યાવરણ પર તેનું વધારે નુકસાન થઈ રહ્યું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આવા સમયે જો સજીવ ખેતી કરવામાં આવે તો લાંબા સમય સુધી ખેતીમાં પાક મેળવી અને એનું ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. તો આ સજીવ ખેતી એટલે શું? તો કે જે ખેતીની અંદર રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો જ નથી, જેને આપણે ઓર્ગેનિક શબ્દ અત્યારે વધારે પ્રચલિત બનેલો જોવા મળે છે.
અને લાંબા સમય સુધી તેમાં ઉત્પાદન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તેવા પ્રકારની ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બીજો જેમાં છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે તથા પાકને સંરક્ષણ માટે ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ છે જેવા વિવિધ પ્રકારના દવાઓના રૂપમાં જેનો છંટકાવ કરી અને ઉત્પાદન પ્રાપ્ત કરવામાં આવતું હોય છે તો એની જમીનમાં રહેલા જે જૈવિક દ્રવ્યો છે લાંબા સમય સુધી ટકી રહે છે અને ઉત્પાદન સારા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકીએ છીએ તેવા પ્રકારની ખેતી એ સજીવ ખેતી તરીકે ગણવામાં આવે છે. ટૂંકમાં એનો અર્થ એવો થાય કે સજીવ ખેતીની અંદર જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો જ નથી. એની જગ્યાએ આવા અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે, એ જમીનની અંદર રહેલા જૈવિક દ્રવ્યોનો નાશ ન થાય તેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરી અને જે ઉત્પાદન પ્રાપ્ત કરવામાં આવે તેવા પ્રકારની ખેતીને સજીવ ખેતી તરીકે ગણાવી શકાય છે. ત્યાર પછી ટકાઉ ખેતી, કૃષિ પદ્ધતિઓની અંદર બીજી ટકાઉ ખેતી છે. હવે ટકાઉ ખેતી એટલે શું? તો કે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. એકાદ બે વર્ષ પાક લઈને પછી ફળદ્રુપતા ઓછી થઈ જાય એવું નથી, પણ જે જમીનની અંદર લાંબા સમય સુધી એની ફળદ્રુપતા ટકી રહે અને લાંબા સમય સુધી આપણને ઉત્પાદન મળતું રહે તેવા પ્રકારની ખેતીને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતર, જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતો ઉપર ટકાઉ ખેતીની અંદર ભાર મૂકવામાં આવ્યો છે. અહીંયા ટકાઉ ખેતીની અંદર એમ કહેવાય કે દર વર્ષે એક જ જગ્યા ઉપર એક ને એક પાક લેવાને બદલે દર વર્ષે અલગ અલગ પ્રકારના પાક લેવા, કે એક વર્ષ કપાસ કર્યો તો બીજા વર્ષે તલ, બાજરી, જુવાર કરીએ, એમ અલગ પાકની ફેરબદલી કરી. અને બીજા નંબરમાં એની અંદર પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો, કે જે હેક્ટર દીઠ 5 કિલો 10 કિલો જે ખાતર જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં એનો વપરાશ કરવો, વધારે પડતું રાસાયણિક ખાતર પણ ન નાખવું. બીજું નિંદણ નિયંત્રણ, જે ખેતીના પાક સિવાય અન્ય ઘાસ જેવી બાબતો જે ઉગી નીકળે છે એને યોગ્ય માવજત પૂર્વકનું નિંદણ કરી અને એની જાળવણી કરવી, અને આ રીતે લાંબા સમય સુધી જમીનની અંદર જૈવિક દ્રવ્યો ટકી રહે તેવા પ્રકારની ખેતી ને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે મિશ્ર ખેતી. હવે આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન પ્રવૃત્તિ છે, મરઘા ઉછેર પ્રવૃત્તિ છે, મધમાખી ઉછેર પ્રવૃત્તિ છે, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ છે, આ બધી પ્રવૃત્તિઓને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આમ મિત્રો, આ કૃષિ પદ્ધતિની અંદર ત્રણ બાબતો, કે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. મિશ્ર ખેતીની અંદર પશુપાલન પ્રવૃત્તિ આવી જાય, પછી મરઘા બતકા ઉછેર પ્રવૃત્તિ આવી જાય, મધમાખી ઉછેર પ્રવૃત્તિ આવી જાય, મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ આવી જાય, તેવી બાબતની જે ખેતી કરવામાં આવતી હોય ખેતી સાથે સાથે પૂરક પ્રવૃત્તિ તરીકે તેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ રીતે ભારતની અંદર વિવિધ પ્રકારની ખેતી પદ્ધતિઓનું સર્જન કરવામાં આવે છે. તો ટૂંકમાં આપણે સમજી જઈએ કે સજીવ ખેતીની અંદર પોષક દ્રવ્યોનો નાશ ન પામે અને રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય, પર્યાવરણને નુકસાન ન થાય તેવા પ્રકારની ખેતી પદ્ધતિને સજીવ ખેતી ગણવામાં આવે છે. ટકાઉ ખેતીની અંદર જરૂરિયાત પૂરતા રાસાયણિક ખાતરો, પાકની ફેરબદલીનો ઉપયોગ કરવામાં આવે અને જમીનની અંદર રહેલા જૈવિક દ્રવ્યોનો વિનાશ ન થાય એ રીતે નિંદણ કરવામાં આવે અને લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે તેવા પ્રકારની ખેતીને ટકાઉ ખેતી તરીકે ગણાવી શકાય છે. મિશ્ર ખેતીની અંદર ખેતી સાથે પૂરક પ્રવૃત્તિના રૂપમાં પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, મત્સ્ય છે, મધમાખી ઉછેર જે પ્રવૃત્તિઓ કરવામાં આવે તેવા પ્રકારની પદ્ધતિને મિશ્ર ખેતી તરીકે અથવા મિશ્ર કૃષિ પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી ભારતની વિવિધ કૃષિ પેદાશ એને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. એક ખરીફ પાક, રવિ પાક અને જાહેર પાક. મોટાભાગે તફાવતમાં આવું પૂછે કે ખરીફ પાક અને રવિ પાક તફાવત જણાવો અથવા રવિ પાક અને જાહેર પાકનો તફાવત જણાવો. તો ખરીફ પાક જે છે તે ચોમાસામાં લેવામાં આવે છે. મોટાભાગે જૂનથી નવેમ્બર સુધીના આ ખરીફ પાકનો ગાળો ગણવામાં આવે છે.
तो अत्यारे आपणे चोमासुं चाली रह्युं छे, चोमासामां लेवामां आवता पाकने खरीफ पाक तरीके ओळखवामां आवे छे। मोटा भागे जून जुलाई ऑक्टोबर नवेम्बर महीना सुधीनो तेनो समयगाळो होय छे। आ चोमासामां लेवामां आवता पाकने अंदर जोवा जोईए तो डांगर, मकाई, जुवार, बाजरी, कपास, तल, मगफळी, मठ, मग आवा विविध पाकोनी खेती खरीफ पाकमां थती होय छे। त्यार पछी रवि पाक शियाळामां लेवामां आवता पाकने रवि पाक गणवामां आवे छे। ऑक्टोबर थी एप्रिल एटले के ऑक्टोबर नवेम्बर मार्च एप्रिल सुधीनो जे समयगाळो छे ते रवि पाकनो समयगाळो गणवामां आवे छे। अने तेनी अंदर घऊं, चणा, जव, सरसव, रायडो, अळसी आवी विविध प्रकारनी खेती करवामां आवे छे। केवा प्रकारनी रवि एटले के उनाळामां जे पाक लेवामां आवे छे, सॉरी शियाळामां जे पाक लेवामां आवे छे तेने आपणे रवि पाक तरीके ओळखीए छीए। अने त्यार पछी जायद पाक જેને ઉનાળુ ખેતી ના નામથી ઓળખવામાં આવે છે। મોટા ભાગે પાકનો સમય માર્ચ થી જૂન મહિના સુધીનો હોય છે અને માર્ચ થી જૂન મહિના સુધીની અંદર આ ખેતી કરવામાં આવતી હોય છે। જ્યાં સિંચાઈની સગવડતા હોય ત્યાં ડાંગરનો પરિવાર પણ પાક લઈ શકાય છે। આ ઉપરાંત આ ઉનાળુ પાકની અંદર જાયદ પાકની અંદર મકાઈ છે, પછી તરબૂચ છે, તલ છે, મગફળી છે, ડાંગર છે, કાકડી છે, શક્કર ખેતી છે, આવા વિવિધ પ્રકારના પાકો એ ઉનાળામાં લેવામાં આવતા હોય છે। આમ ભારતની ઋતુઓ પ્રમાણે ભૌગોલિકતાની વિવિધતાની દ્રષ્ટિએ ભારતની વરસાદની ઋતુને ધ્યાનમાં રાખી શિયાળુ પાક, ચોમાસુ પાક અને ઉનાળુ પાક એવા ત્રણ વિભાગોની અંદર અલગ અલગ પ્રકારની ખેતી કરી અને ખેત પેદાશો પ્રાપ્ત કરવામાં આવતી હોય છે। તો મિત્રો, આ કૃષિના પ્રકારો એ તમારો 3 માર્કમાં, 2 માર્કમાં, 5 માર્કમાં, 4 માર્કમાં પ્રશ્ન મૂકી શકે, આ 2 માર્ક 3 માર્કમાં મૂકી શકે, આ તફાવતમાં મૂકી શકે। પાઠની શરૂઆતમાં તમારા ત્રણે ત્રણ મુદ્દાઓ અતિ મહત્વના પરીક્ષાઓ માટે છે, તો થોડું ધ્યાન દઈને સાંભળજો। આભાર।